शंभु से आतुर कुंभ चले हैं, कुंभ चले हैं। हर हर शंभु जय जय शंभु, शंख बजे घड़ियाल बजे, त्रिवेणी दर पर भाग बुलेंगे प्रयाग राज के। कुंभ चलो कुंभ चलो, चलो कुंभ चलो, कुंभ चलो चलो कुंभ चलो, कुंभ चलो चलो कुंभ चलो, कुंभ चलो चलो कुंभ चलो। हर हर महादेव दर्शक मित्रों, એસલા વિશેષમાં હું છું જિજ્ઞાસા। એસલા વિશેષમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ મેળાની। દુનિયાનો સૌથી મોટો ધાર્મિક મેળો એટલે કુંભ। લાખો લોકો પવિત્ર નદીઓના સંગમ સ્થાને શ્રદ્ધાની ડૂબકી લગાવીને ધર્મની ધજા હેઠળ મોક્ષની યાચના કરે છે આ કુંભ મેળામાં। ત્યારે આ વખતે 15મી જાન્યુઆરીથી લઈને 4 માર્ચ સુધી ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પ્રયાગરાજમાં અર્ધ કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। વાત કરીએ કુંભ મેળાની તો બે પ્રકારના કુંભ હોય છે, અર્ધ કુંભ અને મહાકુંભ। અર્ધ કુંભનું આયોજન દર 6 વર્ષે કરવામાં આવે છે, જે હરિદ્વાર અને પ્રયાગરાજમાં જ યોજાય છે। જ્યારે મહાકુંભ એટલે કે પૂર્ણ કુંભ તરીકે ઓળખવામાં આવે છે, જે નાસિક અને ઉજ્જૈનમાં યોજાય છે, તેને સિંહસ્થ કુંભ પણ કહેવામાં આવે છે। કુંભ મેળાનું આયોજન ક્યાં કરવું, કયા સમયે કરવું, તે રાશિના આધારે નક્કી કરવામાં આવે છે। આ કુંભ મેળાનો સંબંધ દેવતાઓ અને દાનવો વચ્ચે થયેલા સમુદ્ર મંથન સાથે જોડાયેલો છે। સમુદ્ર મંથન થયું ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે તેમાંથી અમૃતનો કુંભ નીકળ્યો હતો અને તેના માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે ભગવાન ઇન્દ્રનો પુત્ર જયંત આ અમૃત કળશ લઈને ત્યાંથી ભાગ્યો હતો અને તેમાંથી અમૃતના કેટલાક છાંટા પૃથ્વી ઉપર પડ્યા હતા। આ છાંટા જ્યાં જ્યાં પડ્યા તે સ્થળ પ્રયાગરાજ, નાસિક, ઉજ્જૈન અને હરિદ્વાર તરીકે પૃથ્વી ઉપર નિર્માણ પામ્યા, જેથી અહીંયા જ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે। સમુદ્ર મંથન સમયે સૂર્ય, ચંદ્ર, શનિ અને બૃહસ્પતિએ કળશનું રક્ષણ કર્યું હતું। આ સમયે કુંભ મેષ અને સિંહ રાશિમાં હતો, તેના કારણે જ આ ગ્રહો અને રાશિઓના વિશેષ સંયોગના આધારે કુંભ મેળાનું આયોજન નક્કી કરવામાં આવે છે। આપણે સૌ જાણીએ છીએ કે કુંભ મેળામાં વિશેષ મહત્વ હોય તો તે છે અખાડાનું અને શાહી સ્નાનનું। વાત કરીએ અખાડાની તો કુંભ મેળામાં અખાડાના સાધુઓ શસ્ત્ર અને શાસ્ત્ર બંનેમાં નિપુણ હોય છે। શંકરાચાર્યે હિન્દુ ધર્મને બચાવવા માટે અખાડાની સ્થાપના કરી હતી। અખાડા તેમના ઈષ્ટદેવના આધારે વિભાજિત કરવામાં આવ્યા છે, જેમાં શૈવ અખાડો, વિષ્ણુ અખાડો, વૈષ્ણવ અખાડો એમ 3 મુખ્ય અખાડા છે, પરંતુ હાલમાં તેની સંખ્યા 13 થઈ છે। સૌથી પહેલો અને જૂનો અખાડો મોટો અખાડો છે, ત્યારબાદ નિરંજની અખાડો, મહાનિર્વાણ અખાડો, અટલ અખાડો, આવાહન અખાડો, આનંદ અખાડો, પંચાગની અખાડો, નાગપંથી ગોરખનાથ અખાડો, વૈષ્ણવ અખાડો, ઉદાસીન પંચાયતી મોટો અખાડો, ઉદાસીન નવો અખાડો, નિર્મલ પંચાયતી અખાડો અને નિર્મોહી અખાડો અત્યારે હાલમાં છે। દરેક અખાડાના પોતપોતાના પ્રમુખ સંતો અને અલગ અલગ નીતિ નિયમો પણ હોય છે। જ્યારે વાત કરીએ શાહી સ્નાનની તો કુંભ મેળામાં અખાડાવાળા સાધુ માટે શાહી સ્નાનનું આયોજન કરવામાં આવતું હોય છે। સામાન્ય નાગરિકો પહેલા સાધુ સંતોને સ્નાન કરવા માટે શાહી સ્નાન રાખવામાં આવે છે, જેનો ચોક્કસ સમય પણ નક્કી હોય છે અને ત્યારબાદ જ સામાન્ય જનતાને સ્નાન કરવા દેવાય છે। શાહી સ્નાનનો આમ તો કોઈ નકર ઇતિહાસ નથી, પણ તેનો ઇતિહાસ લોહિયાળ જરૂર છે। ઘણી વખત અખાડાઓ વચ્ચે શાહી સ્નાનના મુદ્દે લોહિયાળ જંગ પણ થયા છે, તે આપણે સૌ જાણીએ છીએ। આ વખતે કુંભ મેળાની મહત્વની તારીખો જોઈએ તો શાહી સ્નાન 15મી જાન્યુઆરીએ, 4 ફેબ્રુઆરીએ, 10મી ફેબ્રુઆરીએ, સંક્રાંતિ સ્નાન 14મી અને 15મી ફેબ્રુઆરીએ। બીજી મહત્વની શાહી સ્નાનની તારીખો જોઈએ તો 21મી જાન્યુઆરીએ પોષી પૂર્ણિમા, 31મી જાન્યુઆરીએ શટલિકા એકાદશી, 4 ફેબ્રુઆરીએ મૌની અમાવસ્યા, 10મી ફેબ્રુઆરીએ વસંત પંચમી, 16મી ફેબ્રુઆરીએ જયા એકાદશી,
અને 19મી ફેબ્રુઆરીએ માઘી પૂર્ણિમાનું સ્નાન આ વખતે યોજાયું છે. તો ભક્તિ, આસ્થા અને મોક્ષનો સંગમ એવો આ મહામેળો એટલે કે કુંભ મેળો. આ મેળામાં સ્નાનનો મહિમા અનેરો છે, જે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. તો થઈ જાઓ તૈયાર પ્રયાગરાજના તેવણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા. હર હર મહાદેવ.